माध्यमिक बोर्ड द्वारा मार्च 2023 માં લેવાયેલ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નવસારી જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 64.75% આવ્યું છે, જેમાંથી 162 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, તો એબી સ્કૂલની વિદ્યાર્થિનીએ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા આજ રોજ માર્ચ 2023 માં લેવાયેલ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ 64.62% રહ્યું છે, જ્યારે આ નવસારી જિલ્લાનું પરિણામ 64.75% જાહેર થયું છે, જેમાં નવસારી જિલ્લામાં 162 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તો 999 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ પરિણામમાં નવસારીની AB સ્કૂલની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલ 97% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જિલ્લાની 3 શાળાઓનું 100% પરિણામ, જ્યારે 3 શાળાનું 10%થી ઓછું પરિણામ આવ્યું છે. જિલ્લાના 26 કેન્દ્રોમાં સૌથી વધુ પરિણામ નવસારી કેન્દ્રનું 81.96%, જ્યારે ખડસુપા કેન્દ્રનું 34.77% સાથે સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે. જિલ્લાના કુલ 16,132 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 162ને A1 ગ્રેડ, 999ને A2 ગ્રેડ મળ્યો છે. કુલ પરિણામ 64.75% જાહેર થયું છે. અને મારા 10માં 97% આવ્યા છે અને પર્સન્ટાઇલ 99.99 છે. શાળા ઘર બધેથી જ સપોર્ટ રહ્યો હતો અને કોઈ દિવસ પેરેન્ટ્સે દબાણ નથી કર્યું કે આટલા પર્સન્ટેજ લાવ. અને સ્કૂલમાંથી પણ ટ્રસ્ટીશ્રી અને બધા જ શિક્ષકોએ ઘણો સપોર્ટ કર્યો. બધા જ શિક્ષકશ્રીઓ અને ટ્રસ્ટીઓએ પણ અમને ઘણો સપોર્ટ કર્યો અને તેના માટે હું આભારી છું. પરીક્ષાને લઈને કેવી રીતે આયોજન કરેલું, કેટલા કલાક રોજ વાંચ્યું? રોજ 6-7 કલાક થતું હતું. કોઈ વાર ઓછું પણ થાય, કોઈ વાર વધારે વાંચવા પર ચાલે. અને ઘણી વાર વાંચવાનું મન નહીં થતું હતું તો ત્યારે મ્યુઝિક એવું બધું સાંભળીને એમ થોડું મોટિવેશન લઈ લેતી. પછી આગળ મેથ્સ લઈને IIT માં જવું છે. નવસારીની AB સ્કૂલના પરિણામ પર નજર કરીએ તો A1 ગ્રેડમાં જિલ્લાના 162 વિદ્યાર્થીઓમાંથી 76 વિદ્યાર્થીઓ AB સ્કૂલના છે, જ્યારે A2 ગ્રેડમાં જિલ્લાના 999 વિદ્યાર્થીઓમાંથી AB સ્કૂલના 234 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. તો ઓવરઓલ શાળાનું પરિણામ ઊંચું આવતા શાળાના સંચાલકો અને આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. માર્ચ 2023નું SSCનું રિઝલ્ટ આવેલું છે, એમાં જોઈએ ને તો સમગ્ર રાજ્યની અંદર 64.62% રિઝલ્ટ છે અને નવસારી જિલ્લાનું 64.75% રિઝલ્ટ છે. સમગ્ર નવસારી જિલ્લામાં 162 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવેલા છે અને 999 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ લાવેલા છે. એમાંથી 162 વિદ્યાર્થીઓમાંથી 76 વિદ્યાર્થીઓ જે A1 ગ્રેડ લાવેલા છે તે AB સ્કૂલના છે અને 234 A2 ગ્રેડના વિદ્યાર્થીઓ પણ AB સ્કૂલના છે. તો આમ જોવા જઈએ તો 310 વિદ્યાર્થીઓ નવસારી AB સ્કૂલ અને ચીખલી AB સ્કૂલ મળીને એમણે A1 અથવા તો A2 ગ્રેડ મેળવેલો છે. એટલે લગભગ 47% જેવા વિદ્યાર્થીઓ, AB સ્કૂલમાં ભણનારા 47% જેવા વિદ્યાર્થીઓ A1 અથવા તો A2 ગ્રેડ લાવેલા છે, જે ખરેખર ખૂબ મોટી સિદ્ધિ કહી શકાય. શાળાની અંદર દ્રષ્ટિ પ્રદીપભાઈ પટેલ જે 600માંથી 582 ગુણ લાવેલી છે અને એના 97% થાય છે અને 99.99 PR રેન્ક સાથે એ સમગ્ર ગુજરાતની અંદર હાઈએસ્ટ પર્સન્ટાઇલ રેન્ક લાવેલી છે. સેકન્ડ નંબર પર પટેલ ઈરા કિરણકુમાર અને ડોબરિયા દિયા પારસકુમાર એ બે વિદ્યાર્થીની છે. એ બંને પણ 600માંથી 579 ગુણ સાથે 96.50% લાવેલી છે. એ બંનેના પણ PR રેન્ક 99.99 PR છે. એટલે PRની દ્રષ્ટિએ જોઈએ તો 99.99 PR એ મળી શકતા હાઈએસ્ટ PR હોય છે, બરાબર. તો શાળાના 3 વિદ્યાર્થીઓ 99.99 PR મેળવેલું છે તો એ ખરેખર ખૂબ સર્વોચ્ચ સિદ્ધિ કહી શકાય શાળાની. આ ઉપરાંત પટેલ અંશ જેણે 600માંથી 578 ગુણ લાવેલ છે, એના પટેલ અંશ શૈલેશ કુમાર
એના 96.33% થાય છે અને એનો 99.98% પી આર છે અને એણે શાળામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે. આમ નવસારી શાળા, આપણે નવસારી જિલ્લાની અંદર ટોપ 10ની અંદર લગભગ આપણા 7-8 વિદ્યાર્થીઓ છે તે નવસારી જિલ્લાના ટોપ 10માં છે. કુલ 14 વિદ્યાર્થીઓ 95% પ્લસ પર્સન્ટેજ લાવેલા છે અને શાળાના ટોપ 10 વિદ્યાર્થીની અંદર છે. તો આ રીતે ફરી એક વખત એબી સ્કૂલ નવસારી અને ચીખલીએ નવસારી જિલ્લાની અંદર સર્વોચ્ચ પરિણામ લાવેલ છે.